નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપણે ચિત્રકામ અત્યાર સુધી ઘણું બધું શીખ્યા અને તમે સરસ સરસ ચિત્ર દોરતા પણ હશો અને રંગ પણ પૂરતા હશો. તમને બધાને યાદ છે આપણે છેલ્લા પીરિયડમાં શું શીખ્યા હતા? હા, ત્રિકોણમાં અલગ અલગ આકારો દોર્યા હતા, એટલે કે ભાતચિત્ર શીખ્યા હતા, બરાબર? તો આજે પણ આપણે એ જ ત્રિકોણમાં ભાતચિત્ર દોરવાનું છે, પણ આજે આપણે સેમા કેતન ચિત્રકલામાં નહીં, પરંતુ ચિત્રકામના ચોપડાની અંદર આપણે નોટબુકની અંદર આપણે તે ચિત્ર દોરતા શીખીશું અને તેમાં કઈ રીતે રંગ પૂરવો તે પણ આપણે શીખીશું. તો તમારે બધાએ શીખવું છે ને? તો ચલો, તમારો ચિત્રકામનો ચોપડો નોટબુક જે છે તે તમે લઈને બેસી જાઓ, બરાબર? ફૂટપટ્ટી, પેન્સિલ, રબર બધું સાથે લઈને બેસજો અને હું જે રીતે તમને બતાવું તે રીતે તમારે દોરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે લાસ્ટ પીરિયડમાં આ ત્રિકોણમાં ભાત ચિત્ર આપણે કેતન ચિત્રકલામાં દોર્યું હતું અને આશા છે કે તમે બધાએ પણ દોર્યું હશે. હવે આ જે ત્રિકોણમાં બીજી ભાત છે તે આપણે ચિત્રકામના ચોપડામાં એટલે કે નોટબુકમાં દોરીશું, બરાબર? ચલો, સૌ પ્રથમ ફૂટપટ્ટીમાં હું માપ લઈશ 0 થી 15, બરાબર? તમને બધાને ખબર જ છે કે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય, બરાબર? એટલે કે હું 15 સેન્ટીમીટરનું ત્રિકોણ દોરું છું. હવે 15 ના અડધા કેટલા થાય? 7.5, એટલે કે હું અહીં વચ્ચે ટપકું કરીશ, બરાબર? એટલે બંને બાજુની લીટી સરખી થઈ ગઈ. તેવી જ રીતે હું આ ટપકાને આધારે અહીં અંદાજે એક ટપકું મૂકીશ જેનાથી મને સાચો અંદાજ આવી શકે કે ત્રિકોણ કઈ રીતે દોરવાનું છે, બરાબર છે? હવે અહીંથી હું પાછું 15 સેન્ટીમીટરનું ત્રિકોણ દોરીશ. જો મારો ટપકાનો અંદાજ બરાબર છે. અહીં પણ આપણે 15 સેન્ટીમીટરનું આ બાજુનું લીટી દોરી. ત્યારબાદ હવે આ બાજુ પણ આપણે 15 સેન્ટીમીટર જ દોરવાનું છે. તો આ બની ગયું આપણું ત્રિકોણ, બરાબર? તેની ત્રણેય બાજુનું માપ આપણે કેટલું લીધું? 15 સેન્ટીમીટર, એટલે કે તેની ત્રણેય બાજુઓ સરખી થઈ. હવે તેની અંદર આપણે પહેલાં લંબચોરસ દોરીશું. તમને ખબર જ છે કે લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા હોય છે. હવે હું ફૂટપટ્ટીમાં 0 થી 8 સુધીનું માપ લઈશ, એટલે કે 8 સેન્ટીમીટરનું હું લંબચોરસ દોરું છું. અને નીચે પણ 0 થી 8. આ બની ગયું આપણું લંબચોરસ. હવે આની અંદર જ આપણે ચોરસ દોરવાનું છે. ચોરસની ચારે બાજુ સરખી હોય છે, તો ચોરસ માટે આપણે 0 થી 5નું માપ લઈશું, એટલે કે 5 સેન્ટીમીટરનું ચોરસ દોરીશું. બાળમિત્રો, તમે જોઈ શકો છો કે ચોરસની ચારે બાજુનું માપ આપણે 5 સેન્ટીમીટર લીધું, બરાબર છે? તો ચલો, હવે આ બની ગયું આપણું ત્રિકોણમાં ભાતચિત્ર. ત્યારબાદ આપણે આ ચિત્રની બોર્ડર, તેની જે કિનારી છે તે આપણે કાળા સ્કેચપેનથી દોરીશું.
ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આગળના ચિત્રમાં જોયું હતું કે ચાર ભાગ પડતા હતા, એવી જ રીતે આ ચિત્રમાં પણ એક ભાગ, બે, ત્રણ અને ચાર ભાગ પડે છે. એટલે ચારે ચાર ભાગમાં આપણે અલગ અલગ રંગ પૂરવાના છે. તો હું તમને એક કે બે ભાગમાં રંગ પૂરીને બતાવું છું. તમને બધાને ખબર જ છે કે આપણે રંગ જે બાજુ પૂરતા હોય, એટલે કે આડી રીતે પૂરતા હોય તો આડી રીતે અને ઊભી રીતે પૂરતા હોય તો ઊભી રીતે, એક જ સરખી દિશામાં રંગ જવો જોઈએ અને સફેદ સફેદ દેખાવું જોઈએ નહીં. આપણને એવું લાગે કે વચ્ચે વચ્ચે કલર ક્યાંક ઝાંખો પૂરાયો છે, તો ફરી પાછો એના ઉપર આપણે કલર પૂરી દેવાનો, એટલે આપણો કલર ઘાટો થઈ જાય. ઓકે ફ્રેન્ડ, તો એક ભાગમાં આપણો રંગ પૂરાઈ ગયો છે અને રંગ પૂરતી વખતે ધ્યાન રાખવાનું છે કે ચિત્રની બહાર રંગ જવો જોઈએ નહીં, નહીં તો ચિત્ર ગંદુ દેખાય. હવે આપણે બીજા ભાગમાં રંગ પૂરતા શીખીશું. અને ક્યાંક બોર્ડર ઉપર સફેદ સફેદ દેખાય તો બોર્ડર ઉપર ફરી એકવાર આપણે રંગ પૂરી દેવાનો, જેનાથી ચિત્ર ખરાબ દેખાય નહીં. તો બાળમિત્રો, આપણે બે ભાગમાં રંગ પૂરતા શીખ્યા, બરાબર છે? હવે તમારે શું કામ કરવાનું છે? હા, તમારા ચિત્રકામની નોટબુકમાં તમારે આ ભાતચિત્ર દોરવાનું છે. વ્યવસ્થિત માપ લઈને દોરજો, બરાબર? અને ત્યારબાદ કાળી સ્કેચ પેનથી બોર્ડર કરીને તેની અંદર તમારે વ્યવસ્થિત રંગ પૂરવાના છે. તો તમે કરશો ને? ઓકે, તો તમને મજા આવી ને ભાતચિત્ર શીખવાની? હા, મને આશા છે કે તમે બધા સરસ રીતે દોરશો. ઓકે, તો હવે આપણે ફરી મળીશું નવા ચિત્ર સાથે. બાય.